આજે વરસાદે રાજ્યભરમાં ધોધમાર જમાવટ કરી છે, ત્યારે નજર કરીએ તોફાની તાંડવની તસવીરો પર. સૌથી પહેલા જૂનાગઢની તસવીર બતાવીશું કે જ્યાં ગરવા ગિરનાર પર્વત પર જામ્યો છે વરસાદી માહોલ. ગિરનારની સીડી પર ધસમસતો પાણીનો પ્રવાહ જોવા મળ્યો. ગિરનાર જંગલ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે, જેથી ગિરનારમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. ગિરનાર જંગલ અને પર્વત પર 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. જંગલ વિસ્તારમાં ભારે વરસાદથી દામોદર કુંડમાં ઘોડાપુર જેવી સ્થિતિ સર્જાઈ હતી. જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં પણ વરસાદ પડ્યો. 2 કલાકમાં અહીં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી જમાવટ જોવા મળી. ખડિયા, સરદારગઢ, વેકરી ગામમાં વરસાદ પડ્યો, તો જૂનાગઢ શહેર અને ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ ધોધમાર હતો. જૂનાગઢ શહેરમાં આઝાદ ચોક, ગાંધી ચોક, મજેવડી ગેટ વિસ્તારમાં વરસાદ પડ્યો, તો કાળવા ચોક, તળાવ દરવાજા, મોતીબાગ સહિતના વિસ્તારમાં પણ વરસાદ થયો. ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ પાણી પાણી થઈ ગયા. તો રાજકોટના ધોરાજીમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી. ધોરાજીમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ચકલા ચોક, પીરખા કુવા, બોકડા કાંઠા સહિતના વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા. ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ધોરાજીના બહારપુરા વિસ્તારમાં અનેક કાર વરસાદી પાણીમાં ડૂબી હતી. રાજકોટના ઉપલેટા તાલુકામાં પાછોતરા વરસાદે જમાવટ કરી છે. ઉપલેટાના તેલંગાણા ગામે 2 કલાકમાં ધોધમાર 7 ઇંચ વરસાદ ખાબક્યો. 7 ઇંચ વરસાદથી તેલંગાણા ગામ પાણી પાણી થઈ ગયું. ગામના રસ્તાઓ પર પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો. ગામમાંથી પસાર થતી નદી 2 કાંઠે વહી. ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. તો વરસાદની આગાહી મુજબ ગીર સોમનાથમાં મેઘમહેર બીજા દિવસે પણ યથાવત રહી. લાંબા વરસાદી વિરામથી મુરઝાઈ રહેલા પાકોને જીવતદાન મળ્યું. વેરાવળના ગ્રામ્ય પંથકમાં બપોર બાદ વરસાદ પડ્યો. કોડિદ્રા, ખંડેરી, ભેટાડી, લુભા સહિતના આસપાસના ગામોમાં વરસાદ જોવા મળ્યો. સુરતના બારડોલીનો હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ થયો. ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ થયો. કોઝવે ડૂબતા 10થી વધુ ગામો સંપર્કવિહોણા થયા હતા. ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે. ઉકાઈ ડેમની સપાટી 344.13 ફૂટ પર પહોંચી અને હાલ ઉકાઈ ડેમના 10 દરવાજા ખોલાયા. ઉકાઈ ડેમમાં 1,24,915 ક્યુસેક પાણીની આવક છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. વાત હવે ઉત્તર ગુજરાતની. પાટણના સમગ્ર સિદ્ધપુરમાં ધોધમાર વરસાદ પડ્યો. સિદ્ધપુર શહેરમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ થયો. શહેરના અનેક રસ્તાઓ જળમગ્ન થયા. ગ્રામ્ય પંથકમાં પણ ધોધમાર વરસાદ જોવા મળ્યો. બનાસકાંઠાની વાત કરીએ તો અંબાજીમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો. અંબાજી શહેરના અનેક રસ્તા પાણી પાણી થયા. બજારોના રસ્તા પર પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો. પાલનપુર અને દાંતામાં વરસાદ થયો. અનેક વિસ્તારોમાં વરસાદને પગલે પાણી ભરાયા હતા. મહેસાણામાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો. બપોર બાદ મહેસાણામાં મેઘમહેર થઈ. ગઈકાલે પણ મહેસાણામાં વરસાદ હતો. ભારે ઉકળાટ બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.